નમસ્કાર બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં બાળ મિત્રો, આ લેક્ચર ની અંદર આપણે ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓ જેની અંદર આપણે પ્રસ્તાવના અને અમુક વ્યાખ્યાઓ તેના વિશે આપણે ચર્ચા કરી હતી. આજે હવે આપણે એક પ્રમેય સાબિત કરવા જઈ રહ્યા છીએ, જે આ ચેપ્ટરનો પહેલો પ્રમેય છે. તો આપણે શરૂ કરીએ પ્રમેય 6.1. બરોબર, પ્રમેય 6.1 કેવું કહે છે? પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા અભિકોણો સમાન હોય છે. આવું પ્રમેયનું વિધાન છે. હવે આપણે સાબિત કરીશું કે અભિકોણો છે એ સમાન હોય છે. મેં તમને વ્યાખ્યામાં મિત્રો લીધું હતું, ને આપણે અગાઉથી 7મા ધોરણમાં એમ પણ શીખી ગયા છીએ કે અભિકોણ કોને કહેવાય. તો કે બે રેખાઓ પરસ્પર છેદે તો સામ સામેના ખૂણાઓની જોડને અભિકોણની જોડ કહેવાય, અને અભિકોણની જોડ હોય તો એ બંને ખૂણા સેમ હોય. ઓકે, હવે આપણે આજે સાબિત કરવાના છીએ. તો મિત્રો, પ્રમેયમાં પક્ષ, સાધ્ય અને સાબિતી એમ ત્રણ તબક્કા હોય છે, પણ નવા કોર્સમાં પક્ષ અને સાધ્યની ટૂંકમાં નથી લખાતા, આવે ખાલી ડાયરેક્ટ સાબિતી. પણ આપણે એવું કરશું નહીં, આપણે પક્ષ, સાધ્ય અને સાબિતી ત્રણેય લખશું, એના વગર પ્રમેય સારો ન લાગે. ઓકે, કારણ કે પ્રમેયના અંગો છે ત્રણ, પક્ષ, સાધ્ય અને સાબિતી. તો પહેલાં આપણે એક તો પહેલાં આકૃતિ દોરવી પડશે, ત્યારબાદ આપણો પ્રમેય ચાલુ થશે. તો પહેલાં આપણે આકૃતિ દોરીએ. ધારો કે એક રેખા મેં લીધી એ બી, અને બીજી રેખા મેં લીધી સી ડી. બંને પરસ્પર આયા છેદે છે, એને આપણે નામ આપશું ઓ. જે બે બે રેખાઓ પરસ્પર જ્યાં છેદે છે તેને આપણે ઓ નામ આપીશું. ઓકે, હવે તમે જુઓ તો ચાર ખૂણા બને છે, એક, આ બે, આ ત્રણ અને આ ચાર. બરોબર, એમાંથી સામ સામેની જે બંને જોડ હોય, સમાન થશે, એ આપણે સાબિત કરવાનું છે. તો પહેલા આપણે લખશું પક્ષ. બરોબર, પક્ષમાં લખીશું અહીં રેખાઓ એબી અને સીબી પરસ્પર ઓ બિંદુમાં છેદે છે. મિત્રો, હવે તમને એ ખબર હોવું જોઈએ પક્ષ કોને કહેવાય. પક્ષ એટલે કે તમને જે રકમમાં આપેલું હોય તે. તો તમને શું રકમમાં આપેલું છે? તો કે પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા અભિકોણ. બરોબર છે, તો એ આપણું પક્ષ થયું. અહીં બે રેખાઓ એ બી અને સી બી પરસ્પર ઓ બિંદુમાં છેદે છે, તેથી ખૂણો એઓસી અને ખૂણો બીઓડી તેમજ જો આ એક જોડ હતો, બરોબર, અને બીજી આ જોડ તેમજ ખૂણો એઓડી અને ખૂણો બીઓસી અભિકોણની જોડ થાય, આ તમારો પક્ષ. હવે સાધ્ય. સાધ્ય એટલે કે આપણે જે સાબિત કરવાનું હોય તે, આપણો જે ગોલ હોય, એમ હોય, ધ્યેય હોય, એનું કહેવાય સાધ્ય. આપણે સાધ્ય એટલે સાબિત શું કરવાનું છે? તો કે એક આ જોડ અને બીજી આ જોડ, એ બે કેવી બતાવી છે? સમાન બતાવવાની છે. પણ તમારે આ પ્રમેયમાં બે જોડ સમાન બતાવવાની નથી, કોઈ પણ એક જ બતાવવાની છે, બંને બતાવવાની નથી, પણ લખવું પડે. ઓકે, તો સાધ્યમાં પેલું સાધ્ય શું થશે? તો કે આ બંને સરખા. ઓકે, તો લખો ખૂણો એઓસી ઇક્વલ ટુ ખૂણો બીઓડી, અને બીજું સાધ્ય ખૂણો એઓડી ઇક્વલ ટુ ખૂણો બીઓસી.
આ બંને સાબિત કરવાનું છે પણ હવે તમારે સાબિતીમાં આ બેમાંથી કોઈ બી એક બતાવવાનું છે પછી નીચે લખી નાખો તેવી જ રીતે આ સાબિત કરી શકાય બે સાબિત કરવાના નથી કારણ કે આ પ્રમેય છે એ 3 કે 4 ગણમાં પૂછાય એટલા માટે બંને હોય બંને સાબિત કરવાનું હોય તો 9 કે 4 માર્ક થાય નહીં તો વધારે દેવા ઓકે એટલા માટે હવે આપણે સાબિતી શરૂઆત કરીએ સાબિતી મિત્રો હવે આ પ્રમેયમાં તમારે બે રેખીક જોડ યાદ રાખવાની છે બરોબર છે આ પ્રમેય ગોખવાથી આવડશે નહીં તમારે ખાલી એની ટ્રિક સમજવાની છે કે કેવી રીતે સાબિત કરો તમારે માત્ર બે રેખીક જોડ છે ને એ યાદ રાખવાની છે આ કે બે રેખીક જોડ લઈ લે એટલે આ પ્રમેય સાબિત થાય ઓકે પણ ગોખશો તો નહીં મેળવે તો ભેગું નહીં થાય તમારે એટલું યાદ રાખવાનું કે આ પ્રમેયમાં બે રેખીક જોડ આપણે લઈ લઈએ એટલે પ્રમેય ઓટોમેટિક સાબિત થઈ જાય તો હવે શું કરવાનું મિત્રો હવે તમે આમાંથી પહેલા અહીં ડિસાઈડ કરવાનું કે મારે કયું સાધ્ય સાબિત કરવું છે માનો લો કે મારે આ પહેલું સાધ્ય સાબિત કરવું છે ઓકે એટલે કે આ બંને ખૂણા મારે સરખા બતાવવાના છે ચાલો આપણે અલગ પેનથી અને ટિક માર્ક કરી દઈએ આ બંને મારે ખૂણા સરખા સાબિત કરવાના છે તો હવે મિત્રો આ ખૂણો લ્યો અથવા આ ખૂણો લ્યો બેમાંથી એક એની સાથે તમારે બે રેખીક જોડ લેવાની છે શું કરવાનું છે કા આ ખૂણો અને કા બેમાંથી કોઈ બે તો આપણે ઉપરનો જાય બરોબર હવે જો આ AOC છે એ કોની કોની સાથે રેખીક જોડ બનાવે બરોબર આવી આકૃતિ મેળવે તો તમને ચાર રેખીક જોડ મળે કે એટલે આપણે બધું સાતમા ધોરણમાં શીખી ગયા છીએ તો આ AOC છે એ એક આની સાથે રેખીક જોડ બનાવી શકે અથવા આની સાથે પણ રેખીક જોડ બનાવી શકે બરોબર છે તો તમારે કોઈ પણ લેવાય કે આ બે ની રેખીક જોડ કે કા આ બે કોઈ બી લે તો હું શું કરીશ ખૂણો AOC પ્લસ ખૂણો AOD આ બે રેખીક જોડ લીધી બરોબર છે બરાબર 180 કારણ કે એ બંને ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 180 કૌંસમાં લખવાનું કારણ રેખીક જોડ પછી આને આપણે કહેશું પરિણામ નંબર એક બરોબર છે આ સીધું લખ્યું આપણે કે ખૂણો AOC પ્લસ ખૂણો AOD બરાબર 180 કારણ કે રેખીક જોડ હવે પાછું તમે AOC ને કોની સાથે રેખીક જોડ લીધો AOD સાથે તો પાછું એની ની સાથે આ રેખીક જોડ થઈ કે લીધો આ બંને પણ રેખીક જોડ થાય હવે મિત્રો તમે આ બે રેખીક જોડ લીધી હોય અને પછી આ બે રેખીક જોડ લ્યો તો ભેગું નહીં થાય એટલે તમારે આમ ટૂંકમાં ઘડિયાળ કાંટાને દિશામાં હલવાનું આવી રીતે ને આવી રીતે પહેલા અહીંથી આમ ગયા પછી પાછું ત્યાંથી આમ આવ્યા એટલે તમારો પ્રમેય થઈ જાય સાબિત અથવા પહેલા અહીંથી આમ જાઓ પછી આમ આવો તો પણ ચાલે બરોબર અને ઘણા એમ મન થાય મારે અહીંથી રેખીક જોડ લેવી છે આપણે કેમ ઉપર થયું ગયા તો કાં આમ જાઓ ને કાં આમ આવો બરોબર છે તો હવે શું કરશું આપણે હવે AOD નો વાર હવે ખૂણો AOD પ્લસ ખૂણો BOD ઇક્વલ ટુ 180 બરોબર ન્યા પણ કારણ રેખીક જોડ અને આપણે પરિણામ નંબર 2 કહેશું હવે મિત્રો જુઓ પરિણામ 1 અને 2 માં તમને શું સરખું લાગે છે તો કે આમાં પણ બંનેનો સરવાળો 180 છે અને આમાં પણ આ બંનેનો સરવાળો 180 છે આ બે સરખા કેમ કહેવાય આ આ બે અને આ બે સરખા કહેવાય ને આ બેનો સરવાળો 180 થાય છે આ બંનેનો પણ 180 થાય છે તો જે બે પરિણામમાં જબા સરખી હોય તો ડાબા સરખી થાય અથવા ડાબા સરખી હોય તો જબા સરખી થાય આપણે લખવાનું નીચે પરિણામ 1 અને 2 પરથી સીધું આ બે સરખા બતાવી દેવાય ખૂણો AOC પ્લસ ખૂણો AOD ઇક્વલ ટુ ખૂણો AOD પ્લસ ખૂણો BOD હવે મિત્રો વચ્ચે જ બરાબર નિશાન આ બાજુ AOD
એટલા માટે એ આપણે એના કાંઠે પણ શકીએ તેથી ખૂણો AOC ઇક્વલ ટુ ખૂણો BOD લ્યો આ થઈ ગયું સાબિત જોઈએ આટલું જ કરવાનું છે ઓકે આ તમારી સાબિત હવે આ લખી નાખવાનું તેવી જ રીતે ખૂણો AOD ઇક્વલ ટુ ખૂણો BOC સાબિત કરી શકાય રેડી ખબર પડી થોડી પડી પાછું કરાવી દો ઓકે ચાલો જો મિત્રો શું કીધું રમેશ ચોપડીયા નું વિધાન એવું કે છે પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા અભિકોણ સમાન હોય છે એટલે આપણે એને આપણું કીધું કે ભાઈ ગમે એ તમારે રેખા લેવાની છે તમને અહીંયા રકમમાં જો આ પ્રમેય છે એવું જરૂરી નથી કે આમ જ પૂછાય હું તમને કોઈ પણ બે રેખાના નામ કહી શકું કે ફલાણી અને ઢીકડી રેખા આ બિંદુમાં છેદે છે તો તેથી બનતા અભિકોણો સમાન હોય તેમ સાબિત કરો આમાં તમને વ્યાપક વિધાન કીધું છે બરોબર પરીક્ષામાં હું તમને કોઈ પણ બે રેખા બીજી લઈને કહી શકું સાબિત કરવા અને પછી નીચે લખી નાખવાનું એવી જ રીતે AOC બરાબર BOD સાબિત કરી
ओके गॉट इट वेरी गुड હવે આપણે સ્વાધ્યાય નંબર 6.1 તેના ખાલી બે દાખલા પ્રમાણે છે છ દાખલા છે એમાંથી પહેલો અને બીજો કારણ કે ઈ દાખલા ગણવાના છે ખૂણાના માપ શોધવાનું છે પછીના જે ચાર છે ઈ રાઇડર્સ છે એટલે રાઇડર્સ છે ત્યારે આ કોર્સમાં કાઢી નાખી છે પણ આપણે જ્યારે સ્કૂલ ખુલશે ત્યારે જો પોસિબલ હશે તો આપણે ઈ ગણાવશું એમાંથી જે ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ હોય ઈ કારણ કે દસમામાં તમારે રાઇડર્સ આવવાની છે એટલા માટે પણ અત્યારે આપણે ખાલી દાખલા તરફ ધ્યાન દોરીએ કરવાનો પહેલો દાખલો આપણે જોશું સ્વાધ્યાય નંબર 6.1 ચાલો શું કહે છે જુઓ મિત્રો આમાં તમારે ખાસ આકૃતિ ઉપર ફોકસ કરવાનું છે આકૃતિમાં જો તમને ટપો પડશે તો જ દાખલાની અંદર ટપો પડશે બાકી ટપો નહીં પડે કારણ કે આમાં એવું નથી બીજા જે ચેપ્ટર હોય ને એમાં તમે ખાલી રેત શીખી લ્યો ને એના જેવા જ દાખલા હોય આમાં તમે રેત શીખશો ને તો નહીં આવે કારણ કે બધી આકૃતિમાં અલગ અલગ થતું હોય કોઈમાં અભિકોણ બનતો હોય કોઈમાં રેખિત જોડ બનતો હોય કોઈમાં આસન કોણ બનતો હોય કોઈમાં વિપરીત કોણ હોય એટલા માટે તમારામાં ખાસ આકૃતિ ઉપર જ ફોકસ કરવાનું છે ભૂમિતિ જેનું નામ છે મિત્રો મકાન બધે હરખાતો ન હોય હે તો પછી આમાં તમારે ખાસ આકૃતિ ઉપર ફોકસ કરજો તો જ તમને આ માટે મળશે બાકી ઉપર ઉપરથી જ જશે બરોબર આપણે બને તેટલી ટ્રાય બરોબર કે વધુ બધું સમજાય શકે ઓકે ચાલો તો સ્વાધ્યાય 6.1 છે એની પ્રશ્ન નંબર 1 છે કે આકૃતિ 6.13 માં રેખા એ આકૃતિ પાસે રાખજો બરોબર એ બી અને સી ડી ઓ માં છેદે છે જો તમારે આકૃતિ આપેલી છે આવી રીતના હું આકૃતિ દોરું છું આ એબી રેખા છે અને આ સીડી રેખા છે બંને પરસ્પર ઓ બિંદુમાં છેદે છે પછી શું કીધું જો ખૂણો એઓસી એટલે આ ખૂણો કીધો એઓસી પ્લસ બીઓઈ તો બીઓઈ ઈ તો હજી એવું નથી તો જો આનાથી એક આમ કિરણ થયું દેખાય તમને આ એક કિરણ નીકળું હતી ઓ ઈ દેખાય એ બંનેનો સરવાળો આપ્યો છે 70 જો મિત્રો આનો અને આનો સરવાળો બંનેનો સરવાળો 70 છે એનો મતલબ એમ નહીં કે બે પાત્રી માત્રી આ પસાર હોતા વેગ હોય આ સિયાલી હોતા ત્રી હોય આ પછી હોતા 45 હોય બરોબર સરખા કરીને જો દ્વિભાજક હોય તો તમે તમને ત્યારે પણ કીધું આસન પણ ની વ્યાખ્યા વખતે બરોબર અને ખૂણો BOD 40 જો આ તમને ખૂણો આપી દીધો લ્યો 40 આ ખૂણો 40 આપી દીધું છે આ એક ખૂણો 40 આપી દીધો આ તો બે નો સરવાળો મીટર આપ્યો નહીં તે આ મીટર ને નહીં તે આ બે નો સરવાળો સીધો આપ્યો છે તો શું મેળવવાનું છે મિત્રો ખૂણો BOE ખૂણો BOE એટલે આ ખૂણો મેળવવાનો છે અને બીજું મેળવવાનું છે વિપરીત COE વિપરીત COE બરાબર કેટલો એન્ડ ખૂણો BOE બરાબર હવે મિત્રો વિપરીત કોણની વ્યાખ્યા આપણે શીખી ગયા છીએ કે બહાર જે ખૂણો બનતો હોય ને અંદર આ બનતો હોય તેની બહારનો વિપરીત અને એ બધાનો સરવાળો 360 થાય આનો અંદરનો અને આ બહાર બધા અને જો આખું વર્તુળ પૂરું થઈ જાય ને આખું વર્તુળ પૂરું થઈ જાય એટલે 360 નો ખૂણો થાય આખા તો તમારે વિપરીત કોણ મેળવવો ને શું કરવાનું 360 માં ધર્મમાં બાદ કરી દેવાનું અંદરનો જે ખૂણો હોય ને એને 360 માં જો બાદ કરી દો તો બહારનો ખૂણો તમને મળી જાય તો આપણે આમાં શું કરશું મિત્રો જો હવે આ ખૂણો મેળવવો છે બરોબર તો એના માટે જો BOE મેળવવાનું છે તો તમારી પાસે AOC નું માપ હોય તો BOE નું મળી જાય તો મળી જાય AOC પહેલા તમારે ગણવો પડે તો AOC ક્યાંથી મળશે એ વિચારવાનું છે તો હવે મિત્રો આકૃતિમાં ફોકસ કરો આ AOC
તો પહેલા આપણે શું કરશું ખૂણો AOC ઇક્વલ ટુ ખૂણો BOD કારણ આ પ્રમેય સંબંધને કેવું લખી શકો અથવા E નો યાદ રહે તો અભિકોણ બરોબર તો હવે AOC નું માપ તમને મળી જશે કેટલું મળી જશે 40 હા મળી ગયું 40 હવે આ 40 મળી ગયું તો BOE મળી ગઈ 30 મળી ગઈ હવે ખૂણો AOC પ્લસ ખૂણો BOE બરાબર 70 ઈ તો તમને આપેલું છે હવે AOC નું માપ કે 40 મળી ગયું તો 40 પ્લસ ખૂણો BOE બરાબર 70 તેથી ખૂણો BOE બરાબર 70 માઈનસ 40 સો ખૂણો BOE ઇક્વલ ટુ 30 એટલે આ બે 30 મળી ગયું હવે તમારે સી વિપરીત COE મે આ તો મળી ગયો હવે વિપરીત COE મેળવો છે તો વિપરીત COE મેળવ્યા પહેલા તમને COE મેળવી લીધો આખો COE પછી એના ટેન્સ હોય માંથી બાદ કરી અથવા હજી એક બીજી રીત છે કેવી રીત છે બીજી જો વિપરીત COE એટલે કોણ થાય તો આઈ થી આયા સુધીનો વિપરીત COE મીન્સ કે આઈ થી ચાલુ કરી આયા સુધીનો કોણ તો એમાં જો કોણ કોણ આવે છે એટલે 40 આવે છે પછી આ આપણી પાસે નથી તો મને મળી જાય પણ ગોતવો તો ઓકે પછી આ 40 અને આ 30 એ બધાનો સરવાળો કરો તો બી ચાલે અને આ મેળવવાની જરૂર નથી મિત્રો શું કામ હોય કારણ કે આ 40 હોય તો આ કેટલો હોય 140 રેખીક જોડો એટલે આ બે એક સાથે જ લઈ લેવાય આ બંનેનો સરવાળો કેટલો હોય 180 એટલે 180 આ 40 આ કેટલો થાય 220 220 ને 30 250 બરોબર 180 ને 40 220 220 ને 30 250 એટલે વિપરીત COE 250 મળી જાય આ મેળવવાની જરૂર ના પડે કારણ કે આ કાકો લઈ લેવાનો આ કાકો કોણ ખબર AOB સરળ કોણ સરળ કોણ ની વ્યાખ્યા લખાઈ છે જો આ કે આપણે રેખાઓ તો આ આખું સરળ કોણ છે AOB એમ એ ચાલે વિપરીત મેળવવો અથવા પહેલા ખાલી COE મેળવી લેવાનું ઈ COE કેમ મળે ખબર છે આ 40 પછી આ COE અને આ 30 ઈ ત્રણેયનો સરવાળો 180 થાય કે ઈ ત્રણે ત્રણ એક જ રેખા પરના બિંદુઓ છે જો ઉપરનો આવી રીતના AOB બને છે તો બને છે આવી રીતના તો તો ઈ પહેલા આપણે મેળવીએ બરોબર અને અથવા સરવાળો કરી મેળવો તો પણ ચાલે તો ચાલો હવે આપણે કડી આગળ હવે ખૂણો AOC પ્લસ ખૂણો COE પ્લસ ખૂણો BOE બરાબર 180 આ એક કૌંસમાં લખશું સરળ કોણ ત્યાં રેખીક જોડનો આવે મિત્રો રેખીક જોડનો બે જ કોણ આવે સમજાણ એટલે સરળ કોણ આવ્યું હવે AOC નું માપ જો આ 40 પ્લસ COE આપણે મેળવવાનો છે પ્લસ BOE BOE 30 બરાબર 180 બરોબર હવે 40 ને 3 70 તો 70 પ્લસ COE ઇક્વલ ટુ 180 હવે 70 સામે લે તો COE બરાબર 180 માઈનસ 70 તેથી COE બરાબર 180 માં 70 લે લખો તો હજી તો COE મેળવો 110 હવે તમારે શું કરવાનું છે વિપરીત COE હવે વિપરીત COE ઇક્વલ ટુ તેને હેક માય માઇનસ ખૂણો COE બરોબર તો તેને હેક માય માઇનસ COE કેટલો મેળવ્યો લખો દ બરાબર 0 માં 0 તે 0 6 માં જાય તે તો 5 ને 3 માં જાય તે રૂપે લ્યો આ મળી ગયો વિપરીત COE ઓમ આપણે જો સરવાળો કર્યો તો કે 250 મળતો તો કે 40 પછી આ આખા 180 એટલે 22 22 ને 3 આપણે પેલા આ મેળવી પછી ત્યાં ને હેન્ડ માંથી બાદ કરી કોઈ બી રીત ચાલે ઓકે હવે આ સ્થિતિમાં
છેલ્લો દાંત છે એ બીજો આપણે ગણી લઈએ ચાલો શું કહે છે જો આકૃતિ 6.14 માં રેખા xy અને mn જો મિત્રો આ xy આ સીધી રેખા આપી છે અને mn છે જે આ ત્રાંસી આપી છે ઓકે ચાલો o બિંદુ માં છેદે છે હા જો ખૂણો poy 90 એટલે જો આ po કિરણ આ o કિરણ થાય તો જ આ poy 90 નો થાય જો કાટખૂણો રેડી અને a જેમ b બરાબર 2 જેમ 3 a ખૂણો એટલે આ b ખૂણો એટલે આ એ બંનેનો ગુણોત્તર આપ્યો છે શું આપ્યું છે ગુણોત્તર તો ખૂણો c મેળવો ભૂલ થાય તો આપણે બીજી વાર આપણે
બોલવું એ જ મહત્વનું છે, ખોટું બોલવું કે સાચું બોલવું, એટલે જવાબ દેવા એ કોન્ફિડન્સ હોવો જોઈએ. ઓકે, કોઈ વાત નહીં. તો આપણી પાસે પી ઓવાય નું માપ 90 છે, બરોબર છે, અને એ જેમ આ બે નું ગુણોત્તર આપ્યું છે. તો હવે જો મિત્રો આ બે નો સરવાળો છે એ કેટલો હશે, આ એ અને બી નો, તો કે 90 હશે. કારણ કે જો આ કાટખૂણો છે ને એક્સ ઓ પી, એ પણ કાટખૂણો કહેવાય કે નો કહેવાય, હે? એ આની સાથે રેખીય જોડ બનાવી દો, એટલે આ જેમ તો આવી ગયું જોઈએ. E ઉપર થી પછી આપણે A અને B ના માપ મેળવીશું. તો પહેલા તમારે શું કરવાનું, ખબર છે, X O P મેળવવાનું. E કેવી રીતે મળે, તો P O Y 90 તો X O P પણ 90. પછી A અને B મેળવી લો, કોઈ પણ B મેળવવો હોય તોય ચાલે, તો B અને C કેવા થાય, રેખીય જોડ. અથવા પહેલા A મેળવો, પછી એની આની સાથે સરવાળો કરો, પછી આ મેળવો, એ થોડું બોલું લાગે, બરોબર છે. ચાલો, તો હવે આપણે શું કરશું, દાખલા શરૂઆત. અહીં ખૂણો POY પ્લસ ખૂણો POH બરાબર 180. જો મિત્રો આ બે આસન કોણ લેવો, આ POX આપણે મેળવશું ને XOP, એના બે આસન કોણ થાય છે, એની અંદર ના આ કિરણ સામાન્ય OM, આપણે આખું નામ નહીં લખીએ POM, કારણ કે એની જગ્યાએ મને એ આપેલો છે. પછી આ MOX છે ને, એની જગ્યાએ આપણે B લખી શકીએ ટૂંકમાં, કારણ કે B આપેલો છે. તો POY પ્લસ POX બરાબર 180, કારણ કે રેખીય જોડ. હવે POY નું માપ આપેલું છે આપણે 90, તો 90 પ્લસ POX બરાબર 180 થાય. તેથી POX બરાબર પણ 90 થશે કે નહીં, આ હોય છે જ્યારે બાદ બાકી એ નથી લખતો, બરાબર. હવે A જેમ B બરાબર 2:3, તેથી A બરાબર 2x, B બરાબર 3x લેતા, આપણે ગુણોત્તર હોય તો નથી, 2x ને 3x આમ લઈ લેતા, તો સમીકરણમાં કરતા હોય કરતા ને આત્મા ધોરણમાં કે ગુણોત્તર હોય તો x ના સ્વરૂપમાં ધારી લેતા, ધારી લેતા ને એવી રીતના કરી લેવાનું. હવે ખૂણો POX બરાબર A પ્લસ B, કારણ કે જો POX ની અંદર જ આ બે આવેલા છે, MOY ના, એટલે 90 ને 36 કરો તો 126, પછી 126 નો ભી પણ 126
છેદિકા તો આ પણ આપણે સાતમા ધોરણમાં શીખી ગયા છીએ આ એક નવી વસ્તુ છે ને આપણે સમાંતર રેખાઓ અને છેદિકા એની આપણે ખાલી થિયરી સમજી લેશું દાખલા પછી કરશું હવે નવો ટોપિક આવે છે સમાંતર રેખાઓ અને છેદિકા તો પહેલા આપણે સમાંતર રેખાઓની વ્યાખ્યા લખી નાખીએ સમાંતર કોને કહેવાય સમાંતર તો સમાંતરમાં બે વડ છૂટા પડે છે સમાન વત્તા અંતર એટલે કે સમાન અંતર સમાન અંતર સમાન અંતર સમાન અંતર તમે સ્પીડમાં બોલે તો સોરી સમાંતર થઈ જશે તો સમાંતર રેખાઓ વિશે તમે માહિતગાર છો તો બહુ આપણે ડીપમાં જતા નથી ખાલી હું તમને કહી દઉં કે સામ સામેની બાજુઓ વચ્ચેનું લંબ અંતર સરખું હોય અને તે પરસ્પર કે છેદતી ન હોય તો તે બે રેખાને સમાંતર રેખા કહેવાય ધારો કે નદીના બંને કિનારા છે પછી રેલવેના પાટા છે એ ક્યારે બે છેદે નહીં જો બે છેદી જાય તો ટ્રેન બ્લોક થઈ જાય ટ્રેન જતી હોય અને એ પાટા જમીને ભેગા થતા હોય માથે ટ્રેન દેખ્યું છે ધોરું થઈ જાય પછી નદીનું બે કિનારા છે એ બે ભેગા થઈ જાય તો પાણી ક્યાં જાય એટલે એ પણ સમાંતર જ હોય ઓકે પછી આ બોર્ડની સામ સામેની આ બે ધાર છે ઓલી બે ધાર છે તમારા ક્લાસરૂમની દિવાલો છે ઘરની દિવાલો છે એ બધી સમાંતર કહેવાય ઓકે તો સમાંતર રેખાઓની આપણે વ્યાખ્યા લખી લેશું ભાઈ બે કે તેથી વધુ રેખાઓ બે રેખા હોય શકે એનાથી વધુ પણ હોય શકે ત્રણ ચાર પાંચ કોઈ બી બે કે તેથી વધુ રેખાઓ પરસ્પર છેદતી ન હોય ઉપરાંત તે રેખાઓ વચ્ચેનું લંબ અંતર મિત્રો આને લંબ અંતર શા માટે કીધું ખાલી અંતર કેમ નહીં લંબ અંતર એવું શું કામ બોલું છું મને ખાલી અંતર લખવા હું વાંધો હોય તો હવે કોઈ પણ બે વસ્તુ કે સ્થાન વચ્ચેનું અંતર માપવું હોય તો મન પડે ન એ સીધી ખુટપટી રાખવી પડે સીધી મગપટી રાખવી પડે એટલે લંબ થાય મારે ધારો કે આ બે છે તમારી ચોપડે ચોપડાનું લઈ લે ચોપડાની લીટી એમ એ બે વચ્ચેની તમારે જગ્યા માપવી હોય ને એકદમ સીધી ખુટપટી રાખવી પડે આમ ત્રાહી રેખા નહીં હાલે એ તમને કીધું હતું સાતમા ધોરણમાં કે યાદ હોય તો જો આ આડી ખુટપટી રાખશો તો અંતર વધી જાય ટ્રાય કરજો અને આમ ઊભી રાખશો ને તો જ એ સાચું અને એક્ઝેક્ટ માપ આવશે રેડી એટલા માટે આ શબ્દ લંબ અંતર તે રેખાઓ વચ્ચેનું લંબ અંતર દરેક જગ્યાએ સમાન હોય તો તે રેખાઓ પરસ્પર સમાંતર કહેવા ઓકે આ સમાંતર રેખાની વ્યાખ્યા થઈ હવે આપણે વાત કરશું છેદિકા છેદિકા ટ્રાન્સવર્સલ જેનું પિતૃભાષામાં નામ છે છેદિકા એના માટે સમાંતર રેખાઓ તમારી પાસે હશે અને બીજી રેખા હશે ત્રણ રેખા હોય તો જ એને આપણે છેદિકા કહી શકીએ બે રેખા જો છેદતી હોય આપણે આ આગળના ટોપિકમાં ભણ્યા બે રેખાઓ છેદે છે પરસ્પર અભિકોણ સાબિત કરેલા તો એ છેદિકા નો કહેવાય છેદિકા હંમેશા એક સાથે બે એક્સિડન્ટ કરતી હોય કેટલા એક્સિડન્ટ એક આવી બે અને એકમાં એકમાં નો હાલે કાં તો કર હોય તો કેવું હોય એકમાં બે ત્યાં જ્યારે ગમે ત્યારે ત્યારે ઠોકાય તો છેદિકા બનવા માટે ઓછામાં ઓછી બે રેખાઓને છેદવી પડે બરોબર તો જ એને છેદિકા કહેવાય આ બે રેખાઓ છે એ તો પરસ્પર એ જાય ભરતા આ બધું કોઈ પણ છેદિકા નથી હવે આની આમાં કોઈ ત્રીજી એવી રેખા આવે એ બે રેખાઓને છેદે છે તો જ તો આ ત્રીજી રેખા છે આની છેદી નાની છે વચ્ચેથી પસાર થવા તો નહીં આવે કારણ કે તો ત્રણેય એક સાથે છે બે ભિન્ન બિંદુ યાદ રાખવાનું શું યાદ રાખવાનું બે ભિન્ન બિંદુ આપણે અહીંયા વ્યાખ્યા લખશું કોઈ એક રેખા બાકીની બે કે તેથી
વધુ રેખાની તેટલા બિન બિંદુમાં છેદે તો તે રેખાને આપેલ રેખાની છેદિકા કહેવાય. બુકમાં બે સમાંતર રેખાઓ છે, છેદિકા છે, એમાં તમને ખાલી બે રેખાઓનો શબ્દ હશે કે કોઈ એક રેખા બાકીની બે રેખાને બે ભિન્ન બિંદુમાં છે. મેં તમને બે કે તેથી વધુ કીધું છે, ઓકે? લાઈન તો તમે ખાલી બે લખો તો પણ ચાલે કે બે બે રેખાને તો આ બે ભિન્ન બિંદુ આવે. આ બે કે તેથી વધુ એટલે આપણે કેટલા લખ્યું? બે કે તેથી વધુ એટલે બે ભિન્ન બિંદુ નો આવે. લાઈન તો તમે બે ભિન્ન બે રેખા રાખો તો બે ભિન્ન બિંદુ છે, એટલે મતલબ સરખોજ થાય. તો આની વ્યાખ્યા છે, તો આકૃતિ જુઓ. આ બે રેખા છે એની છે સમાંતર છે L અને M. હવે આ ઉપરથી એક રેખા આવી જો બે 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 બિંદુ છે તો બે એને નામ આપી દઈએ N. તો આ N છે એ L અને M ની છેદિકા કહેવાય. પણ આ L છે એ કોઈની છેદિકા નથી, કારણ કે જો N ને છેદે છે અને આ M છે એ પણ N ને છેદે છે, એક જ છેદે છે, આ બે કોઈની છેદિકા. ઓકે, તો આમાંથી આ જ છે એ છેદિકા છે N. તો એ રીતે લખી નાખીએ આપણે અહીં રેખા N એ રેખાઓ L અને M ની છેદિકા છે. રેડી? હવે આગળ આવે છે કે સમાંતર રેખાઓ અને છેદિકાથી બનતા ખૂણાઓ, બરોબર છે? પહેલા વિશે આપણે સમાંતર રેખાઓ અને છેદિકાથી બનતા ખૂણાઓ એની જોડ પછી એના આધારે પણ પ્રમેય હશે, બરોબર છે? એ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં રાખીશું. ત્યાં સુધી આપણે રજા લઈએ. નમસ્કાર.